सरकारी नौकरी करता होय ने पछी टार्गेट आपे એટલે પછી મજા ના આવે सरकारी नौकरी करता होय ने पछी टार्गेट आपे એટલે પછી મજા ના આવે કેટલા ઉત્સાહથી આયા હતા પણ હવે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સુશાસન આવ્યું એનું કારણ જ છે કે ભાઈ તમે ને અમે એક થઈ ગયા છે અને એના કારણે જ આજે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં નાનામાં નાના માણસનો વિચાર કરવો એ વિચાર કરીને એના સુધી સરકારી યોજનાના દરેક લાભ પહોંચાડવા અને પહોંચ્યા છે આજે દરેક જણ કોઈ પણ નાનો માણસ હોય એને પૂછો તમે તો સરકારી યોજનાના લાભ પૂરેપૂરા લે છે અને આ વિચાર આવવો અને વિચાર આવ્યા પછી છેક સુધી પહોંચાડવું એ માન્ય નરેન્દ્રભાઈની જે કાર્ય સંકલ્પ કહીએ તો સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આ શક્ય બને હમણાં 9 વર્ષના શાસનની વાત થઈ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 9 વર્ષ પૂર્ણ થઈ અને આગળ વધી રહ્યા હોય ત્યારે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના ગરીબ કલ્યાણ એટલે એની અંદર જે વિચાર છે અને વિચારમાં સૌથી વધુ લાભ જો કોઈને મળ્યો હોય તો એ ગુજરાતને મળ્યો છે કેમ ગુજરાતને મળ્યો કારણ કે નરેન્દ્રભાઈએ અહીંયાથી વિકાસની રાજનીતિ શરૂ કરી આખી રાજનીતિની પરિભાષા જ બદલી નાખી આજે તમે કોઈ પણ ઇલેક્શન આવે અને ઇલેક્શન આવે એટલે તરત જ વિકાસની વાત મુખવી જ પડે તમારે દરેકે દરેક પાર્ટીએ કે ભાઈ અમે શું કર્યું તમે શું કર્યું અને આજે નાનામાં ના હમણાં હું 2 દિવસ પહેલા બોર્ડર વિલેજની મુલાકાત મેં લીધી આપણને એમ થાય કે ભાઈ માન્ય નરેન્દ્રભાઈનો વિચાર એમની દ્રષ્ટિ એમનું જેને કહેવાય વિઝનરી લીડરશીપ કહીએ છીએ કે આગળનું જોઈ શકે અને જોઈ ગયા પછી એ વિચાર કર્યા પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચાડી શકાય આજે છે મારે જવાનું પહેલી વખત બોર્ડર વિલેજ ઉપર ગામડાઓમાં બધે ઘણી બધી જગ્યાએ ગયા હોય પણ બોર્ડર વિલેજ અને એ આદિવાસી પટ્ટો અને આદિવાસી પટ્ટામાં ગયા પછી ઘણી બધી બેઠકો કરી છે વિદ્યાર્થીઓ સાથે બેસવાનું હોય વાલીઓ સાથે બેસવાનું હોય ગ્રામસભા કરી હોય પણ કોઈ જગ્યાએ જે માળખાકીય સુવિધા છે એ માળખાકીય સુવિધાની એક ફરિયાદ નથી આવી એક ફરિયાદ નથી આવી અને હું જે રૂટ ઉપર તાપી પહેલા નર્મદા જિલ્લો અને નર્મદાથી બીજે દિવસ સવારે તાપી જિલ્લામાં ગયો તો એ 20-25 મિનિટનો રસ્તો જે મેં પસાર કર્યો પ્રેસ મીડિયાના મિત્રો પણ મારી સાથે ઘણા બધા હતા અમે બધા છેકથી છેક સુધી ગયા મેં નીચે ઉતરીને પૂછ્યું કે કોઈને જર્ક આવ્યો છે ભાઈ તો બધાએ કહેવું પડે કે ના કોઈ જર્ક નથી આવ્યો એટલે ખાડો ટેકરો આવ્યો હોય ને ઉછળતી હોય ગાડી પાછું એવું બી થાય કે ભાઈ આ તો મુખ્યમંત્રી જવાના હોય એટલે અમુક તો પાછા રોડ રસ્તા હરખા થઈ ગયા પણ અમે એ જોતા હતા કે ક્યાંય પેચવર્ક લાગેલું છે કે નથી લાગેલું
એટલે ખૂબ સારી, એમાં નલથી જલ, ઘરે બેઠા પાણી, એ નાના માણસ માટેનો વિચાર કરીને જ માન્ય નરેન્દ્રભાઈએ આ વસ્તુ શરૂ કરી છે કે છેવાડા માણસની પરિસ્થિતિ એમણે જોઈ છે અને એની અંદરથી બહાર કાઢવા માટેના ઉપાય શું હોઈ શકે અને કેવી રીતે એને ઇમ્પ્લિમેન્ટેશન કરવું એ દરેકે દરેક ક્ષેત્રે એમણે કર્યું. અને પાણી હોય, રોડ રસ્તા હોય, લાઇટ હોય, સ્વાસ્થ્ય સુવિધા હોય કે સુરક્ષા હોય, દરેકે દરેક ક્ષેત્રે આજે નાનામાં નાના માણસનો વિચાર કરી અને દરેક સુવિધાઓ તેમના સુધી પહોંચાડી છે. અને એમને દરેકે જેટલું વધારે વધારે નાના માણસને, છેવાડાના માણસને મુખ્ય પ્રવાહમાં કેવી રીતે લાવી શકાય એના માટેનો એમણે હર હંમેશ પ્રયત્ન કર્યો છે. અને આ બધી યોજનાઓ જે આવે છે એમના મગજમાં, અને એ યોજનાઓ આવવાનું કારણ જ નાનો માણસ છે. આપણને પહેલા ખબર છે કે ભાઈ સરકારી યોજના બને અને સરકારી યોજનાનો લાભ કેટલા જણ લઈ શકતા જુજ, કારણ કે ખબર જ ના હોય યોજના શું બનીને કેવી રીતે લાભ મળવાનો. આજે તો સરકારી યોજનાનો લાભનું સેચ્યુરેશન પોઈન્ટ, માન્ય નરેન્દ્રભાઈ કે સેચ્યુરેશન પોઈન્ટ એટલે જેને મળવા પાત્ર છે સરકારી યોજનાનો લાભ, એ છેવાડાના માનવી સુધી આ યોજનાનો લાભ સરકાર પહોંચાડે એના માટેનો પ્રયત્ન થઈ ગયો છે 100%. પીએમ સ્વાસ્થ્ય કાર્ડ હોય, વિધવા પેન્શન યોજના હોય, ઉજ્જવલા યોજના હોય, ટોયલેટ બનાવવાનું હોય, જે પણ યોજના હોય છેક સુધી પહોંચાડો 100%. બેન્કિંગની વાત થઈ, આજે કેટલા જનધન યોજના થકી મને લાગે 46 કરોડ ખાતાઓ ખુલ્યા છે. 46 કરોડ ખાતાઓ. અને આનો સૌથી વધારે લાભ શું થયો આપણને ખબર છે કે સૌથી વધારે લાભ તો એક તો જેને બેનિફિટ આપવાનો છે એ પરિવારને બેનિફિટ આપવાનો છે, પરિવારને લાભ એના ઘેર સુધી ડાયરેક્ટ પહોંચી ગયો, વચ્ચે કોઈ નહીં એટલે ખ્યાલ આવી ગયો ને કે ચોખવટ. એટલે ડાયરેક્ટ બેનિફિટના કારણે એક તો દરેક જણના ખાતા હોય અને ખાતા પ્રમાણે જાય, એટલે જે બોગસ કોઈકે ખોલાયા હોય તો એ બધું જ બંધ થઈ જાય અને જેને મળવા પાત્ર છે એને ડાયરેક્ટ મળે. 46 લાખ ખાતા ખુલ્યા છે. અને આજે એક નવું જેને કહેવાય એક શ્રમિકો માટે ખૂબ સારી યોજના કે જેને, અને એક વિશ્વાસ પડી ગયો છે. આ વખતે ગુજરાતમાં જ્યારે ઇલેક્શન થયું ને રિઝલ્ટ આપ્યું છે તમે બધાએ, એ બધાનું રિઝલ્ટ પાછળ કે ભાઈ તમે જે વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસનું જેને કહેવાય યોગદાન જો આપવાનું હોય તો એ વિકાસ તકે આપ્યું છે. અને એ વિશ્વાસ કાયમ રાખવા માટે આજે અથાગ પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. દરેકે દરેક યોજનાઓ, અત્યારે વીમા સુરક્ષા યોજના જે આજે શરૂ કરી શ્રમિકો માટેની 10 લાખ સુધીની સહાય, અને એની અંદર મેં જોયું ત્યાં સુધી કે ભાઈ બે યોજના છે, એક 499 રૂપિયા અને એક 289 રૂપિયા, એક 5 લાખ સુધીની ને એક 10 લાખ સુધીની. એટલે રોજનો રૂપિયો તમે કાઢો તોય તમારે આ 5 લાખની યોજના તો થઈ જાય, રોજના 2 રૂપિયા કરો તો 10 લાખ રૂપિયાની સુવિધા થઈ જાય તમારે. અને એની અંદર એકલી મૃત્યુ સુધી માટેની નથી, ઘણી બધી બીજી બધી પણ અંદર આવરી લેવામાં આવ્યું છે કે ભાઈ કોઈકને એક્સિડન્ટ થાય ને હોસ્પિટલાઇઝ થવું પડે કે ભાઈ આંશિક કંઈક વિકલાંગતા આવી ગઈ તો પણ એ વીમો મળે. એટલે ખૂબ સારા આયોજન થકી આ યોજના મૂકવામાં આવી છે.